press the bell icon on the YouTube app and never miss another update. હેલો એવરીવન, વેલકમ ટુ એજ્યુ કેર. આજે છે 23 નવેમ્બર, તો આજે આપણે જોશું 23 નવેમ્બરના મહત્ત્વના કરંટ અફેર્સ. જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલને પણ હિટ કરો, જેથી તમને વિડીયોની માહિતી વહેલી તકે મળે. અને આ વિડીયો લેક્ચરની PDF મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ, કે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને ફેસબુક પેજને પણ જોઈન કરો અને ઇન્સ્ટાને પણ જોઈન કરો. તો જોઈએ આજના ક્વેશ્ચન. ફર્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં કયા રાજ્યમાં વિધાનસભા ભંગ કરવામાં આવી છે? તો હાલ જ આપણે જોયું કે જે જમ્મુ કાશ્મીર છે એ રાજ્યમાં વિધાનસભા ભંગ કરવામાં આવી છે. હવે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ છે સત્યપાલ મલિક. તેમણે આપણે એની પહેલાં જોયું તો જમ્મુ કાશ્મીરમાં અત્યાર સુધી રાજ્યપાલ શાસન હતું, કે જે જમ્મુ કાશ્મીર છે તેનું જે બંધારણ છે આપણા બંધારણથી અલગ છે, તો તેની કલમ 92 હતું એના અંતર્ગત ત્યાં રાજ્યપાલ શાસન હતું. પણ હવે જે ત્યાંના રાજ્યપાલ છે, ઇમેજમાં તમે જોઈ શકો છો સત્યપાલ મલિક, તેમણે હાલ જ જે જમ્મુ કાશ્મીરની વિધાનસભા છે તેને ભંગ કરી નાખી છે. તો એ જમ્મુ કાશ્મીરનું જે બંધારણ છે એમની કલમ 53 મુજબ તેને ભંગ કરી નાખી છે. તો જમ્મુ કાશ્મીરમાં આપણે જે બીજું જોવાનું છે એ એક વસ્તુ ખાસ, કે જમ્મુ કાશ્મીરની જે વિધાનસભા હોય છે એનો કાર્યકાળ હોય છે 6 વર્ષનો. ભારતના બધા રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે, સિવાય કે જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીરના જે મુખ્યમંત્રી હોય છે એનો કાર્યકાળ હોય છે 6 વર્ષનો. તો એ આપણે યાદ રાખવું. હવે આ જમ્મુ કાશ્મીરના બંધારણની જે 53 નંબરની કલમ છે એના અંતર્ગત એ ભંગ કરવામાં આવી છે. અને જમ્મુ કાશ્મીરના જે રાજ્યપાલ છે એમનું નામ છે સત્યપાલ મલિક. મેપમાં આપણે જમ્મુ કાશ્મીર જોઈએ તો અહીંયા ઉત્તર તરફ આવેલું છે. અહીંયા POK છે, કે જે પાક ઓક્યુપાઈડ કાશ્મીર છે, અને અહીંયા ચાઇનાએ જે ઓક્યુપાઈડ કરેલું છે એ છે. જમ્મુ કાશ્મીર છે એની રાજધાની છે જમ્મુ અને શ્રીનગર, અને એના રાજ્યપાલ છે એ છે સત્યપાલ મલિક. આ અગાઉ જ્યારે વિધાનસભા ભંગ નહોતી થઈ ત્યારે અને રાજ્યપાલ શાસન નહોતું લાગ્યું ત્યારે એના CM હતા, એ હતા મહેબૂબા મુફ્તી, પણ હવે કોઈ નથી. અને કેટલા રાજ્યો સાથે સરહદ ધરાવે છે? તો એમાં આવશે પંજાબ, હિમાચલ પ્રદેશ, પછી 2 દેશ આવશે, અહીંયા આવશે પાકિસ્તાન, અહીંયા આવશે ચાઇના, અને અહીંયા આવશે ઉપર અફઘાનિસ્તાન. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં સંગાઈ ટુરિઝમ ફેસ્ટિવલ ક્યાં યોજાણો? તો હાલ જ જે આપણું પૂર્વોત્તર રાજ્ય છે મણિપુર, તો મણિપુરમાં સાંગાઈ ટુરિઝમ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો છે. હવે આનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો ઇમેજમાં તમે જોઈ શકો છો જે આપણા રક્ષામંત્રી છે નિર્મલા સીતારમણ, તેમણે આનું ઉદ્ઘાટન કર્યું છે, કે જે દર વર્ષે ટુરિઝમ ફેસ્ટિવલ યોજાય છે સંગાઈ અથવા તો સાંગાઈ ટુરિઝમ ફેસ્ટિવલ. હવે આ શા માટે ઉજવવામાં આવે છે? તો નામ ઉપરથી જે આ સંગાઈ છે અથવા તો સાંગાઈ તમે કહી શકો, એ સંગાઈ છે મણિપુર રાજ્યનું રાજ્ય પ્રાણી છે, અને આ એક હરણ છે. તો આ હરણ છે એનું નામ છે સંગાઈ, અને જે મણિપુર વિસ્તારમાં જોવા મળે છે. એટલે કે આ ટુરિઝમ છે એને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે સંગાઈ ટુરિઝમ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે, જેની શરૂઆત થઈ હતી 2010થી આ ઉજવવામાં આવે છે. અને આ વર્ષે એનું ઉદ્ઘાટન કર્યું છે આપણા રક્ષામંત્રી નિર્મલા સીતારમણ. હવે આપણે મણિપુર વિશે મેપમાં જોઈએ તો એની પહેલાં તમે આ વિડીયો ઇમેજ જોઈ લો, કે આ જે ટુરિઝમ છે એના અમુક વિડીયો અહીંયા ઇમેજ મૂકેલા છે જે સાંગાઈ ફેસ્ટિવલ છે એના, અહીંયા તમે ઇમેજ જોઈ શકો છો. તો મણિપુર વિશે આપણે જોઈએ તો અહીંયા પૂર્વોત્તર આવેલું છે મણિપુર, કે જે સરહદ ધરાવે છે નાગાલેન્ડ, આસામ અને અહીંયા મિઝોરમ સાથે. હવે આ જે મણિપુર છે, મણિપુરના જે CM છે, મણિપુરના મુખ્યમંત્રી, એમનું નામ છે એન બિરેન સિંહ છે મણિપુરના મુખ્યમંત્રી છે, અને એના જે ગવર્નર છે એમનું નામ છે નજમા હેપતુલ્લા. હવે મણિપુરની જે રાજધાની છે એ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો, કે જેની આપણે ચર્ચા વિડીયોના અંતમાં કરીશું. તો મણિપુરની રાજધાની તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં ભારતના કયા મંત્રાલય હેઠળની સંસ્થાને એશિયા પર્યાવરણ અમલ એવોર્ડ મળ્યો છે? તો હાલમાં જ જે ભારતમાં પર્યાવરણ અને વન મંત્રાલય છે એના અંતર્ગત એક સંસ્થા આવેલી છે જેનું નામ છે WCB. આને છે એ એશિયા પર્યાવરણ અમલ માટેનો એવોર્ડ મળેલો છે તાજેતરમાં. અને ઇંગ્લિશમાં જોઈએ તો આને કહેવાય છે એશિયા એન્વાયરમેન્ટલ એન્ફોર્સમેન્ટ એવોર્ડ. ફરી એકવાર, એશિયા એન્વાયરમેન્ટ એન્ફોર્સમેન્ટ એવોર્ડ અથવા તો એશિયા પર્યાવરણ અમલ એવોર્ડ. હવે આ જે WCB સંસ્થા છે, કે જે પર્યાવરણ વન મંત્રાલય હેઠળ આવે છે, જેનું ફૂલ ફોર્મ થાય છે વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો.
વાઇલ્ડલાઈફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો, એટલે કે જે વાઇલ્ડલાઈફ વન્યજીવ છે એમાં ક્રાઇમ થતું અટકાવવા માટેની આ સંસ્થા છે, જેને હાલ જ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તો આ યુએનની એક સંસ્થા છે, એના દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો છે. હવે આ મંત્રાલય પર્યાવરણ અને વન મંત્રાલય અંતર્ગત આવે છે. તો આના જે મંત્રી છે આપણા પર્યાવરણ મંત્રી એ છે ડૉક્ટર હર્ષવર્ધન. ડૉક્ટર હર્ષવર્ધન છે આપણા પર્યાવરણ મંત્રી છે, યુનિયન મિનિસ્ટર. હવે નેક્સ્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીએ એ પહેલાં તમને જણાવવાનું કે આપણે છે એ ફર્સ્ટ ડિસેમ્બર છે ત્યાંથી આપણે વીકલી કરંટ અફેર શરૂ કરવાના છે, પ્લસ જે પાક્ષિક છે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે એની પણ વિગતવાર ચર્ચા કરવાના છે. તો 1 ડિસેમ્બરથી આપણે દર વીકે વીકલી કરંટ અફેર મૂકશું કે જે મોસ્ટ ટાઈમ પી હોય છે, અને એ બંને તમારું રિવિઝન પણ થઈ જશે. પછી બીજું પાક્ષિક મૂકશું કે જે ગુજરાતમાં બીજા જે અમુક કરંટ અફેર આપણે રિવિઝન કરવા માટે અને બીજા ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર કે જે ગુજરાતની પરીક્ષાઓમાં પૂછાઈ શકે, તો એ MCQ પ્રમાણે અને બીજા પણ અમુક જે આઈ મોસ્ટ ટાઈમ પી હશે એની વિગતવાર ચર્ચા કરીશું. તો આ તમારે ધ્યાન રાખવું કે વીકલી અને પાક્ષિક બંને આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ 1 ડિસેમ્બરથી. તો તમારો આના ઉપર શું વ્યૂ છે, તમે કંઈ સજેશન દેવા માંગતા હોય અથવા તો બીજું કંઈ કહેવા માંગતા હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ક્વેશ્ચન જોઈએ, હાલમાં કોણે સંસ્થાની નવીનીકરણ પરિષદ એટલે કે ઇન્સ્ટિટ્યુશન ઓફ ઇનોવેશન કાઉન્સિલ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે? તો હાલ જ આપણા HRD મિનિસ્ટર એટલે કે હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ જે મિનિસ્ટર છે પ્રકાશ જાવડેકર, તેમણે આ પ્રોગ્રામનો લોન્ચ કર્યો છે. હવે આ જે સંસ્થાની નવીનીકરણ પરિષદ છે અથવા તો ઇંગ્લિશમાં જોઈએ તો ઇન્સ્ટિટ્યુશન્સ ઇનોવેશન કાઉન્સિલ, આ જે પ્રોગ્રામ છે એ આપણા HRD મિનિસ્ટરે લોન્ચ કર્યો છે, જેમનું નામ છે પ્રકાશ જાવડેકર. શા માટે લોન્ચ કર્યો છે? તો જે હાયર એજ્યુકેશન હોય છે, હાયર સ્ટડીઝ હાયર એજ્યુકેશન હોય છે એમાં ઇનોવેશન લાવવા માટે આ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે, અને દિલ્હીમાં આ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે પ્રકાશ જાવડેકરે. હવે આ છે આપણા HRD મિનિસ્ટર છે હ્યુમન રિસોર્સિસ એન્ડ ડેવલપમેન્ટ. તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો કે આપણા જે રેલવે મંત્રી છે એમનું નામ શું છે, રેલવે મંત્રીનું નામ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વૈશ્વિક પોલીસ સહકાર સંસ્થા ઇન્ટરપોલના નવા પ્રમુખ કોણ બન્યા છે? જે વૈશ્વિક પોલીસ સહકાર સંસ્થા છે એના ઇન્ટરપોલ કે જેના નવા પ્રમુખ જે બન્યા છે એમનું નામ છે કિમ જોંગ યાંગ. આ તમે જોઈ શકો છો, આ છે દક્ષિણ કોરિયાના છે અને હાલ જ ઇન્ટરપોલના નવા પ્રમુખ બન્યા છે. હવે નામમાં તમારે યાદ રાખવું કે જે કિમ જોંગ યુંગ છે એ છે ઉત્તર કોરિયાના પ્રમુખ છે, પણ આ જે કિમ જોંગ યાંગ છે એ દક્ષિણ કોરિયાના રહેવાસી છે કે જે ઇન્ટરપોલના પ્રમુખ બન્યા છે. પછી દક્ષિણ કોરિયા વિશે વાત કરીએ તો દક્ષિણ કોરિયા છે એની રાજધાની એ છે સિયોલ, અને દક્ષિણ કોરિયાના જે પ્રમુખ એના શાસક છે એમનું નામ છે મૂન જે ઇન, એ છે એના રાષ્ટ્રપતિ છે. તો આ નામમાં તમારે ધ્યાન રાખવું કે જે ઇન્ટરપોલના પ્રમુખ બન્યા છે એમનું નામ છે કિમ જોંગ યાંગ, યુન નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં કયા દેશે તેની બીજી અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ લોન્ચ કર્યું છે? તો હાલમાં જે ઉત્તર આફ્રિકામાં આવેલો દેશ મોરક્કો જે દેશ છે તેમણે હાલ એનું બીજું અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ લોન્ચ કર્યું છે. મોરક્કો છે એમાં ઘણા બધા ભૂકંપો આવે છે, તો એના માટે એની જાણકારી મેળવવા માટે એમણે બીજું એની અગાઉ એક કર્યું હતું, હવે આ બીજું અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ કે જે લોન્ચ કર્યું છે. મોરક્કો વિશે આપણે વાત કરીએ તો એ ઉત્તર આફ્રિકા ખંડમાં આવેલો છે અને એની રાજધાની છે એ છે રબત. એના જે કિંગ છે એમનું નામ છે મોહમ્મદ છઠ્ઠા નંબરના, અને આજે સેટેલાઇટ લોન્ચ કર્યું છે એનું નામ પણ આમના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે મોહમ્મદ 6B, અને આનું ચલણ છે મોરક્કન દિરહમ છે આનું ચલણ છે. વનલાઇનર વિશે વાત કરીએ તો ફર્સ્ટ છે, IIT હૈદરાબાદના સંશોધકોએ દૂધમાં થતી વેળસેર ઓળખાવવા માટેની સિસ્ટમ વિકસાવી છે. IIT હૈદરાબાદ કે જેના રિસર્ચરો સંશોધકોએ દૂધમાં જો ભેળસેળ ન થાય અથવા તો ભેળસેળ થયેલી હોય એ શોધવા એની ખબર પડી જાય એના માટે એક સ્માર્ટફોન બેઝડ એક સિસ્ટમ વિકસાવી છે કે જે સ્માર્ટફોનમાં એક સેન્સર હોય એના દ્વારા આપણને આની ખબર પડી શકે છે. તો આજે IIT હૈદરાબાદ છે એના સંશોધકોએ. હવે IIT ફૂલ ફોર્મ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો, જે IIT છે એનું ફૂલ ફોર્મ શું થાય છે. નેક્સ્ટ છે, 49મો ઇફ્ફી એવોર્ડ ગોવાની રાજધાની પણજીમાં શરૂ થયો. આપણે અગાઉ પણ વાત કરી હતી કે જે ઇફ્ફી છે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા, જેનો 49મો એવોર્ડ છે 2018માં શરૂ થયો છે અને ગોવાની રાજધાની પણજીમાં શરૂ થયો છે.
ગોવાના છે મુખ્યમંત્રી, એમનું નામ છે મનોહર પારીકર, અને એમના ગવર્નર છે, એમનું નામ છે મૃદુલા સિન્હા. અને અહીંયા ગોવા તમે જોઈ શકો છો મહારાષ્ટ્ર અને કર્ણાટક સાથે સરહદ ધરાવે છે. નેક્સ્ટ છે ભારતનો પ્રથમ ગોલ્ફ ખેલાડી શુભંકર શર્મા, કે જેમને યુરોપિયન ટૂરનો એવોર્ડ, જેમનું નામ છે રૂકી ઓફ ધ યર, એ મળ્યો છે. હવે ભારતના જે શુભંકર શર્મા છે, અહીંયા તમે જોઈ શકો છો, એમને યુરોપિયન ટૂરનો એક એવોર્ડ છે જેમનું નામ છે રૂકી ઓફ ધ યર. આજે તમે જે એવોર્ડ જોઈ શકો છો, આ છે રૂકી ઓફ ધ યર, એ મળ્યો છે. અને આ છે ભારતનો પ્રથમ ખેલાડી બન્યો છે જેમને આ એવોર્ડ મળ્યો છે. અને આ ખેલાડી છે ગોલ્ફનો ખેલાડી છે, એ પણ તમારે યાદ રાખવું, શુભંકર શર્મા. હવે નેક્સ્ટ છે સાતમો આંતરરાષ્ટ્રીય ટુરિઝમ માર્ટ ત્રિપુરાના અગરતલામાં 22 નવેમ્બરે શરૂ થશે, એટલે કે અત્યારે થઈ ગયો છે. તો ત્રિપુરા જે પૂર્વોત્તર રાજ્ય છે એની રાજધાની એ છે અગરતલા. તો તેમાં 22 નવેમ્બરથી 24 નવેમ્બર દરમિયાન ઇન્ટરનેશનલ ટુરિઝમ માર્ટ અથવા તો આંતરરાષ્ટ્રીય ટુરિઝમ માર્ટ એ શરૂ થઈ ગયો છે. અને તમે ઇમેજ આના જોઈ શકો છો. ત્રિપુરા વિશે આપણે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો બાંગ્લાદેશની સાથે સરહદ ધરાવે છે. બીજા રાજ્યો જોઈએ તો મિઝોરમ અને આસામ સાથે સરહદ ધરાવે છે. ત્રિપુરા છે એમના જે ગવર્નર છે એમનું નામ છે કપ્તાનસિંહ સોલંકી, અને એના જે મુખ્યમંત્રી છે એમનું નામ છે બિપ્લબ કુમાર દેવ, અને એની રાજધાની એ છે અગરતલા. કાલનો જે ક્વેશ્ચન હતો એનો જવાબ આવે છે જેબોંગ, કે જે ઓનલાઈન ફેશન કંપની મિન્ટ્રાનું જેબોંગમાં વિલીનીકરણ કરવામાં આવ્યું છે. આજનો તમારા માટે ક્વેશ્ચન છે એ છે હાલમાં કઈ વિધાનસભાએ મહિલાઓને 33% અનામત આપવા ઠરાવ પસાર કર્યો છે, ગુજરાત, મધ્યપ્રદેશ, ઓડિશા કે બિહાર? તો આ તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવો. અને આ કોઈ રાજ્ય હોય એના વિશેની તમને કોઈ માહિતી ખબર હોય, મુખ્યમંત્રી, ગવર્નર અથવા તો રાજધાની અથવા તો બીજી કંઈ પણ સ્થાપત્ય વિશેની, એ પણ તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો, જેથી તમારું પણ રિવિઝન થાય. હવે જે આપણે ક્વેશ્ચન પૂછ્યા છે એના જવાબ આવે છે, પહેલું તો મણિપુર, મણિપુરની રાજધાની છે એ છે ઇમ્ફાલ. પછી બીજું છે રેલવે મંત્રી, આપણા ભારતના રેલવે મંત્રી એમનું નામ છે પિયુષ ગોયલ, અગાઉ તે ફાઇનાન્સ મિનિસ્ટર પણ હતા જ્યારે અરુણ જેટલી નહોતા ત્યારે, પણ હવે તે ખાલી રેલવે મંત્રી છે પિયુષ ગોયલ. આઈઆઈટીનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. અને બીજી એક આવે છે આઈઆઈએમ, તો આઈઆઈએમનું ફૂલ ફોર્મ પણ જાણી લઈએ, એનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. એક છે મેનેજમેન્ટ માટેની છે અને બીજી છે એ છે ટેકનોલોજી માટેની છે. તો આવી જ રીતે ડેઈલી કરંટ અફેર મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જો વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઇક જરૂર કરો અને વિડીયોને શેર કરો. અને જો અત્યારે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરો. આ વિડીયો લેક્ચરની PDF મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ છે, કે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, એમાં તમે જોઈન થઈ શકો છો, કે જેમાં તમને બીજા પણ ઘણા મહત્ત્વના કરંટ અફેર મળી શકે છે. અને કોઈ પણ તમારા સજેશન હોય તો તમે અહીંયા અમને ઇમેલ કરી શકો છો, અને અમારા ફેસબુક પેજને લાઇક કરી શકો છો, અને ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ શકો છો. તો થેન્ક યુ.